कुंती महारानी भागवत में कहे अहल्या कहे कि प्रभु हूँ स्त्री छू एम अपवित्र छू ते प्रभु जग पावन ते आखा संसार ने पवित्र करो छो। रावण रीतु जन सुखदायी भक्ति प्राप्त थी ने ई तो पीछे भविष्य वेता थी जाए। શું કહે છે અહલ્યા? પ્રભુ તમે રાવણના શત્રુ છો, આજ લગ્ન નથી થયા, વનમાં ગયા નથી, અને પહેલા અહલ્યા ભવિષ્યવાણી કરે છે રાવણ તમારો શત્રુ છે, અને રાવણનો વધ કરી જન સુખદાયી તમે આખા સંસારને સુખ આપવા માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છો। આ ભક્તની સ્થિતિ છે, શુદ્ધ ભક્તિ જ્યારે જાગે ને ત્યારે બધું તત્વ એના હૃદયમાં આપણે આપ પ્રગટ થવા માંડે છે। આટલું કહી અને અહલ્યાની દ્રષ્ટિ ભગવાનના સ્વરૂપ ઉપર સ્થિર થઈ ગઈ, રાજીવ વિલોચન, ભગવાનના એ સુંદર નેત્ર, જે નેત્ર કોઈની ઉપર એકવાર પડી જાય ભવ ભય મોચન, એના જન્મ મૃત્યુના બંધન નષ્ટ થઈ જાય। પાહી પાહી શરણ આવી પ્રભુ વારંવાર તમારા ચરણોની અંદર હું પ્રણામ કરું છું। પ્રણામ કરતા એને પોતાના પતિની યાદ આવી, ભગવાન મારી સામે આવ્યા પણ કોની કૃપાથી? જેની કૃપાથી ભક્તિ મળે ને ભક્ત એને જીવનમાં ક્યારે ભૂલતો નથી। અહલ્યાજી કહે છે મોની શાપ જદીન્હા અતિ ભલ કીન્હા પરમ અનુગ્રહ મે શ્રાપ મળ્યો એટલે આજ ભગવાન રઘુનાથનું દર્શન થયું છે સામે। જો શ્રાપ ન મળ્યો હોત તો એ ઋષિ સાથે જીવન વિતાવતા વિતાવતા કેટલાય જન્મ મરણના ફેરા આવી ગયા હોત, પણ એ શ્રાપ શ્રાપ નથી, મારા માટે વરદાન છે। હલ્યા કહે છે ભક્તિ હૃદયમાં આવે ને પછી દ્રષ્ટિ ફરી જાય। પેલા આપણને બીજામાં દોષ દેખાતા હોય, આ ભગત આવો છે ને ઓલો આવો છે ને આ તેવો છે, પણ જયારે ભક્તિ જાગે ને પછી આ સંસારમાં એક જીવમાં, અરે ત્યાં સુધી કે આપણો શત્રુ હોય છતાં એમાં દોષ દેખાતો, આ ભક્તિનું બેરોમીટર છે। આ માપું હોય ને ભક્તિ આવી છે કે નહીં, તો એ સમજી લો કે આ સંસારમાં કોઈ જીવ પ્રતિ તમને શત્રુતા ન લાગે, કોઈના પ્રત્યે હૃદયમાં દ્વેષ ન હોય, એનો અર્થ ભક્તિ હૃદયમાં જાગે છે। પોતાના પતિની સરાહના કરતા કહે છે પ્રભુ મને બહુ મોટો લાભ પ્રાપ્ત થયો તમારા દર્શન થયા, અને તમારા દર્શનનો લાભ આ સંસારના સામાન્ય લોકો ન સમજી શકે, કોણ જાણે છે? ભગવાન શિવ બ્રહ્માજી એને ખબર છે કે તમારું દર્શન થાય એનો આ મનુષ્ય જીવનમાં લાભ શું પ્રાપ્ત થાય છે। એટલે જ્યારે સ્તુતિ સાંભળી ભગવાને કીધું અહલ્યા કંઈક વરદાન માગી લે, ત્યારે અહલ્યા કહે છે બિનતી પ્રભુ મોરી મેં મતિ ભોરી નાથન કમલ પરા
જેટલા પણ અધ્યાત્મના સાધનો છે ને એમાં ભક્તિ પરિપૂર્ણ છે,
જે વ્યક્તિ ભક્તિ કરે ને એને બધું મળે, એ માગે એ મળે અને ન માગે એ મળે. હે, સુદામાએ દ્વારકા ક્યાં માગી હતી ભાઈ? હે, નહોતી માગી તોય આપી ભગવાન. ધ્રુવને રાજ્ય જોતું નહોતું, ભગવાન સામે આવી ગયા પછી કીધું પ્રભુ મળી જેને મળી ગયો એ પછી કાચના ટુકડામાં શું કામ રખડે. હે, છતાં ભગવાને કીધું ધ્રુવ તારે રાજા નથી બનવું, મારે તને બનાવવો છે. પ્રહલાદની સામે આવ્યા, પ્રહલાદે કીધું પ્રભુ તમે આવી ગયા એટલે બધું મળી ગયું. તોય ભગવાન કહે છે નહીં, મારી ઈચ્છા છે તું રાજા બન. નહીં ચાહવા છતાં ભગવાન આપે છે. આ રીતે અહલ્યાજીનો ઉદ્ધાર થયો. અને અંતિમ દોહાની અંદર ગોસ્વામીજી કહે છે અસ પ્રભુ દીન બંધુ હરિ કારણ રહિત દયાલ તુલસીદાસ સઠતે હિ ભજો છોડી કપટ જંજાલ. ગોસ્વામીજી કહે છે આવા જે દીનબંધુ છે, દીનબંધુ માને જે આ સંસારની અંદર દીનહીન જન છે, એ દીનજનો ઉપર ભગવાન કૃપા વધારે કરે છે. દીનનો અર્થ એ નથી જેની પાસે પૈસા નથી, દીનનો અર્થ છે જેનું હૃદય ભક્તિની વિનમ્રતાથી ભરેલું છે, જેનું આચરણ દીનતા છે, જેના હૃદયમાં દૈન્ય છે, એવા લોકોના ભગવાન બંધુ છે. તમેવ બંધુ ચ સખા તમેવ, જે શ્લોક આપણે ગાઈએ છીએ ભગવાનના વિષયમાં છે. કવિરાજ ગોસ્વામી કહે છે દિનેર અધિક દયા કરે ભગવાન, જે દીનહીન જન છે એની ઉપર ભગવાન વિશેષ કૃપા કરે છે. અને આ સંસારના જીવો ઉપર ભગવાન ક્યારેક ક્યારેક કારણ વગેરે કૃપા કરે છે, અહૈતુકી કૃપા. તુલસીદાસજી કહે છે પોતાના મનને કે હે સઠ મન, આવા પ્રભુને છોડી અને શા માટે તું આ સંસારની કપટ જંજાળમાં પડે છો. ઉપદેશ પોતાના મનને ગોસ્વામીજી કહે છે, પણ વાત તો આપણને કરી રહ્યા છે. આ સંસારના અનેક પ્રપંચોમાં આપણે રાત દિવસ ફસાયેલા રહીએ છીએ. ગોસ્વામીજી કહે છે થોડું એવું પ્રેમથી જો ભક્તિ કરીને તો ભગવાન આપણી ઉપર નિશ્ચિત કૃપા કરે છે. કારણ કે ગીતામાં એને કીધું સ્વલ્પ અભિયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ અર્જુન કોઈ થોડું એવું ધર્મનું પાલન કરે હું એને મોટા મોટા ભયથી મુક્ત કરી દઉં છું. એટલા માટે ભગવાનનું ભજન કરવું, ભગવાનના નામને ગાવું, એ જ આ સંસારની અંદર જીવનો એકમાત્ર ધર્મ છે. અને આ રીતે અહલ્યા ઉદ્ધારની કથાને સમાપન કરી, અહલ્યાનો ઉદ્ધાર થવાથી ભગવાન રામને એક નવું નામ મળ્યું પતિત પાવન. ત્રણેય લોકની અંદર આ સમાચાર ફેલાઈ ગયા અને અહલ્યાનો ઉદ્ધાર કરી ભગવાન જનકપુર જાય છે. એ હવે એને કાલ પહોંચાડશે. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. લગ્ન જ કરાવવાના હતા પણ મુહૂર્ત ઠીક નથી, કાલે વાત. ઓકે, હરે કૃષ્ણ. કંઈક પ્રશ્નો છે પણ સમય આજ થોડુંક અતિક્રમણ થયું છે તો આના ઉત્તરો હું કાલે આપીશ. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. શ્રોતાઓને નિવેદન છે કે પોતાનું સ્થાન છોડી અને થોડી વાર માટે જશે ને શ્રી રામચરિતજીની આરતી ન થાય ત્યાં સુધી કોઈ પોતાનું સ્થાન છોડી